હાલ જો મહત્વના સમાચાર કહી શકાય તો અમરનાથ યાત્રામાં વાદળ ફાટવાની ખૂબ જ ગંભીર ઘટના સામે આવી છે. અનેક લોકોએ અનેક શ્રદ્ધાળુઓએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. તો અમરનાથ યાત્રામાં જે ગયેલા શ્રદ્ધાળુઓ છે, જે બચ્યા છે, તેમનું SDRF NDRF ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. અમરનાથ યાત્રામાં ગયેલા તેમના પરિવારો ચિંતા ન કરે તે માટે શ્રદ્ધાળુઓનો એક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે કે જેને લઈને ઘરે રહેલા લોકો કંઈક ને કંઈક શાંતિ અનુભવે. તો 1 જુલાઈ અમરનાથ યાત્રા નીકળી હતી કે જેમાં કહી શકાય કે સાબરકાંઠા જિલ્લાના 19 શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે તો અરવલ્લી જિલ્લાના 4 શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. તો અમરનાથ યાત્રામાં ગયેલા લોકોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતરિત ત્યાંના તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે તેવો એક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. તો અમરનાથ યાત્રાની જો વાત કરીએ તો કોવિડ મહામારીના કારણે 2 વર્ષ માટે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી અને કેક ને કેક આ વર્ષે કોરોનાના હળવા લક્ષણોના કારણે અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ દર 2 વર્ષે કહી શકાય કે કેક ને કેક સિસ્ટમ સક્રિય થવાના કારણે આવી દુર્ઘટના બનતી હોય છે તેવા અનેક લોકોના મનમાં સવાલો પણ ઉઠતા હશે. તો જે ત્યાંની જમ્મુ અને કાશ્મીરની ઇકોસિસ્ટમ છે તેને સક્રિય થવાના કારણે આવી ઘટનાઓ મેઇન પરિબળ છે, કહી શકાય કે મુખ્ય પરિબળ ઇકોસિસ્ટમ છે કે તેને કારણે આવી આભ ફાટવાની ઘટના બનતી હોય છે. તો જમ્મુ અને કાશ્મીર અમરનાથ યાત્રામાં આભ ફાટવાની જે ઘટના બની છે તેને લઈને અનેક શ્રદ્ધાળુઓ યાત્રિકો ત્યાં ફસાયા છે અને હાલ અમરનાથ યાત્રા જવાનો રોડ પણ હાલ બંધ રાખવામાં આવ્યો છે. લોકોની સુરક્ષા માટે NDRF SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે અને તંત્ર દ્વારા પણ તડામાર તમામ પ્રકારની લોકોને શ્રદ્ધાળુઓને સુવિધા મળે તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે.